કાયદો અને નિયમો ખૂબ જ સખત છે તેમ છતાં આવા અટેક અટકતા નથી. અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, ચર્ચા કરીશું તેમની સાથે. સાથે જ નીરજ જૈન, એડવોકેટ વડોદરાથી પણ અમારી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે નીરજજી. સૌપ્રથમ આપના પાસે આવવા માંગીશ, કારણ કે પ્રત્યક્ષદર્શી છો આ આખી ઘટનાના. સૌપ્રથમ તો એ જાણવા માંગીશું કે જ્યારે આ ઘટના ઘટી હતી, દાંડિયા બજાર જેવો વિસ્તાર ખૂબ જ હલચલ ભર્યો વિસ્તાર હોય છે અને તેની અંદર આ પ્રકારની ઘટના ઘટી, શું છે? ચોક્કસપણે કહીશ કે આ ઘટના હાથીપોર જેવો દાંડિયા બજાર જે 24 કલાક ધમધમતોમાં પહેલી વાર ઘટી છે. આજની અનેક મહિલાઓ ડરી ગઈ છે, અનેક છોકરીઓ યુવતીઓ ડરી છે, કારણ કે આ વિસ્તાર એક શાંત વિસ્તાર કહેવાય, છતાં પણ આ જયારે ઘટના બને આ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. અને જે પ્રકારે એટેક કરી હુમલો કરીને ભાગ્યા, એ જોતા પણ એવું ધ્યાનમાં છે પૂર્વ નિયોજિત રીતે કરતા, કારણ કે વડોદરા જે પ્રકારે રાપીગઢના જે યુવતીઓ નથી, કારણ એવું છે કે એ લોકો ટ્રાફિક નિયમન કરવાનો પ્રયત્ન કરે છે, લોકો ટ્રાફિક તોડી અને જતા હોય છે, આમને કોઈ ગણકારતું નથી. જો આ લોકો એકલ દોકલ એમને રોકવાનો પ્રયત્ન કરે તો ગાળો પણ આ બહેનો કે આ ભાઈઓ ખાતા હોય છે. તો ચોક્કસપણે જો આમની સુરક્ષાની ચિંતા જો હવે કરવામાં આવે, પહેલા કરી હોત તો આવી ઘટના ના બની હોત, ફરી કરવી જોઈએ. કારણ કે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ, અમુક જ વિસ્તારમાં સીસીટીવી કેમેરા હોય તો આ ચાલી શકે નહીં સાહેબ. બિલકુલ, ટ્રાફિક બ્રિગેડની મહિલા પર આ રીતે એસિડ અટેક અને એ પણ ભર બજારની વચ્ચે થવું ખરેખર ચિંતાજનક વિષય કહી શકાય. એક સામાન્ય મહિલા પણ કદાચ હવે તો આ વિસ્તારમાંથી જતા ગભરાશે. જો એક ટ્રાફિક બ્રિગેડની મહિલા પર આ રીતે હુમલો થઈ શકતો હોય તો સામાન્ય મહિલા પર થઈ શકે. રુઝાન, શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો ઓબ્વિયસલી જેમ કે અમને કીધું કે આપણને મનમાં બીક બેસી જાય, ડર બેસી જાય, કારણ કે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન આ જે વાત ચાલી રહી છે ટ્રાફિક બ્રિગેડની બેનની, હવે અત્યારે આપ જે ભાઈએ નાખ્યું છે યા જેટલા લોકોએ નાખ્યું છે એનું આપણે બેકગ્રાઉન્ડ એ ખબર નથી કે વોટ ઇઝ ધ રીઝન, પણ બેઝિક રીઝન્સ એવા હોઈ શકે કે જે ઓબ્વિયસલી જે નોર્મલી એસિડ વિક્ટિમ્સના કેસમાં આવે છે, કે કોઈ લવ અફેર હોય યા કોઈ બદલો લેવો હોય, ને મેબી આ કેસમાં એવું હોય કે ટ્રાફિક બેનને સ્ટ્રિક્ટથી કર્યું હોય, કારણ કે ટ્રાફિકના રૂલ્સ બ્રેક કરતો હોય, તો મેબી પેલા જે જેન્ટ્સનો સો કોલ્ડ અહમ છે, ઈગો છે, એકદમ બહાર આવી ગયો હોય અને એને આ કૃત્ય કર્યું હોય. સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ જે આપણે ક્યાંની વાત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે જે એસિડો વેચે છે, ઇલીગલ એસિડ વેચાય નહીં, જે લોકો વેચે છે એ લોકો ડેટા અને રિઝલ્ટ રાખવા જોઈએ. આઈ એમ સરપ્રાઇઝ કે સાહેબ કહે છે કે ધમધમતો એરિયા છે, તો આઈ એમ શ્યોર ધમધમતો એરિયામાં આજુબાજુમાં ઘણા કેમેરાઝ હોવા જોઈએ. અત્યારે પેલા જે પોલીસના સાહેબ હતા એમને બી કીધું કે અમે ટીમ્સ બનાવી છે અને અમે આની પર શોધી રહ્યા છે, પણ આઈ એમ વન્ડરિંગ કે આ કાલનો કિસ્સો છે, અત્યારે આઈ થિંક એટલીસ્ટ 12 થી 18 કલાક થયા, 12-1 કલાક તો આરામથી થઈ ગયા છે, તો બી હજી એ માણસ પકડાયો કેમ નથી? કારણ કે ઇટ ઇઝ નાવ આપણી આટલી આપણી પાસે પોલીસ પાસે ઘણી ટેકનોલોજીઓ છે, ઇટ ઇઝ વેરી નાવ નોટ ધેટ ડિફિકલ્ટ ટુ કેચ ધીસ ટાઈપ ઓફ ક્રિમિનલ્સ. એટલે આઈ એમ ઓલ્સો વન્ડરિંગ કે કેમ ઇઝ ધેર અ ડીપર અનથી કઈ હજી ડીપ કે છે જે વિચારવા જેવું યા જોવા જેવું, યા આ એક સિમ્પલ ખાલી એસિડ ફેંકવાનો કેસ છે. મહિલાઓ સુરક્ષિત નથી તેવું સાફપણે માનવું છે રુઝાન આપનું. આપણે નીરજભાઈને પૂછીએ. નીરજભાઈ, આપનું માનવું છે કારણ કે વડોદરા જેવા એરિયાની અંદર આ રીતનો એસિડ અટેક થવો, ક્યાંક ને ક્યાંક મહિલાઓ પણ સુરક્ષિત નથી સમગ્ર ગુજરાતની અંદર, તેવું માનવું છે આપનું? ગુજરાતમાં સુરક્ષિત છે કે નહીં એ વિષયમાં નહીં જવું જોઈએ, પરંતુ મારું એવું માનવું છે કે વડોદરા શહેરમાં આ પહેલી આવી ઘટના છે કે કોઈ બહેન પર આવી રસ્તે એસિડ નાખીને જતું રહેવું. એટલે આવા અસામાજિક તત્વોની હિંમત દિવસે દિવસે ખુલી રહી છે. આને જો અટકાવવામાં નહીં આવે, કડક પગલા નહીં ભરવામાં આવે, ચારે બાજુ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા નહીં લગાડવામાં આવે, અને જે પ્રકારે પોલીસે કામ કરવું પડશે એ કામ જો નહીં કરવામાં આવે, તો આ દિવસે દિવસે આવા અસામાજિક તત્વોની હિંમત વધશે, પરિણામે ચારે બાજુ અસુરક્ષિતતાનો ભાવ પેદા થશે. લોકોએ આના માટે પણ બહાર આવવું પડશે. મેં ગઈકાલે પણ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે વડોદરા શહેરના નહીં સમગ્ર ગુજરાતના જેટલા લોકો આ ટીવીથી આ દર્શકો જોઈ રહ્યા છે, બધાને મારી વિનંતી છે કે જ્યાં મને આવા તત્વોને પકડો અને ત્યાંને જે સબક શીખવાડો પછી પોલીસને સોંપો. કોઈ જગ્યાએ એમના પર દયા કરવાની જરૂર નથી. અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે કે જો તમારા પર કોઈ એટેક કરતું હોય તો એને મારવું કે એને મારી નાખવું એ ગુનો નથી, પરંતુ સ્વ બચાવનું હથિયાર છે. એટલે કોઈએ પણ ગભરાયા વગર આવા લોકોનો સામનો કરીશું, સમાજ સુરક્ષિત તો જ થશે. કારણ કે આવા તત્વોમાં ડર પેસવો જરૂરી છે અને સમાજે આ કામ કરવું પડશે. કાયદો કઈ પ્રકારે કડક કાર્યવાહી કરતો હોય છે આવા તત્વો સામે?
કાયદો આજે કઈ કલમો છે 2013 ની અંદર જે કઈ નવો સુધારો આવ્યો છે એસિડને લઈને આઈપીસીમાં 326B એનો પણ છે ઉપયોગ કરવામાં છે ગઈકાલે 326B લગાડી છે પરંતુ મારું એવું કહેવું છે આટલું પૂરતું નથી જે લોકો એસિડ જ્યાં વેચાય છે ત્યાં આગળ પોલીસે આજ સુધી કોઈ પગલાં લીધા સરકાર તરફથી આવી કોઈ ધ્યાનમાં આવ્યું વડોદરા મહાનગર સેવા સદન કે બાકીની સેવા સદનો દ્વારા પણ આવા કોઈ જે જે જગ્યાએ એસિડ વેચાય છે એનું કોઈ લિસ્ટ બનાવવામાં આવ્યું આની કોઈને ચિંતા જ નથી આજે એસિડ લેવા જોઈએ તો હું તમને હમણાં 10 મિનિટની અંદર કાર્બો ભરીને એસિડ લઈ આપું આવી વડોદરામાં લગભગ 100 દુકાનો હશે આવા દુકાનોનો લિસ્ટ કોર્પોરેશન પાસે કે પોલીસ ખાતા પાસે એનું કોઈ લિસ્ટ છે ખરું આ આ મહત્વના પ્રશ્નો છે અને આમાંથી સમાજના લોકો આંખ આડા કાન નહીં કરી શકે કોઈ પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે નહીં પોલીસ છટકી શકે નહીં કોર્પોરેશન જઈ છટકી શકે નહીં લોકો પણ છટકી શકે કારણ કે જાગૃત જો નાગરિક હશે તો પોલીસને જાગૃત થવું પડશે અને સરકારને પણ જાગૃત થવું પડશે એટલે નાગરિક પર આધાર છે આ બધો રુઝાન જે રીતે નીરજજી કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એક તો મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભો થઈ ગયો આખી ઘટનાને લઈને બીજી તરફ એસિડ જે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે નીરજજીએ જે પ્રશ્ન ઉઠાવ્યો ખૂબ જ વ્યાજબી છે કે આવા તત્વો સામે જરૂરથી પહેલા કાર્યવાહી ત્યાં થવી જોઈએ એસિડ વેચાય છે ને એકચ્યુઅલી જે જે હદોમાં વેચાય છે એમાં બે ચીજ આવે છે એક તો ઓબ્વિયસલી પોલીસનું બી એમાં આઈ ડોન્ટ નો એમાં છે એ લોકોનું શું કહેવાય પ્રોટોકોલમાં કે ભાઈ એ જોવાની કઈ દુકાનમાં વેચાય છે એને લિસ્ટ લેવાની પણ બીજું એક વાત તો નક્કી છે કે જે આપણા કોર્પોરેટર્સ છે હરેક એરિયાના એ લોકો પોતાના સ્વયંભૂ પોતાની રીતે આ તો કરી જ શકે છે કે ભાઈ એમના એરિયામાં એસિડો વેચાય છે તો લાયસન્સ સાથે વેચાય છે કે લાયસન્સ વગર વેચાય છે કારણ કે કોર્પોરેટરનું આ ઇટ કેન બી અ વોલે ઇફ નોટ અ મોરલ ઇટ કેન બી અ મોરલ ડ્યુટી ઇફ નોટ અ કમ્પલ્શન એટલે આનાથી શું થશે કે એનો એરિયાના લોકો સુરક્ષિત મહેસૂસ કરશે અગર ખબર પડશે કે આ દુકાનમાં એસિડના હરેક પોઈન્ટ પર અરે આ જ્યાં લાયસન્સ વાળું છે ત્યાં હરેક માણસના નામો લખાય છે પોઈન્ટ એક હતો બીજો પોઈન્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાનો છે કે સાહેબ એક સરસ વાત કરી કે આ કલમો છે ને આ લાગવી જોઈએ ને તે લાગવી જોઈએ પણ મારી પાસે બીજા આવા બે કેસ છે જે ગુજરાતમાં થયા છે અને એ કેસ જે આઈ મીન લોયર હવે હવે એ સાહેબને નહીં ગમશે પણ લોયરો જ આ કે બધું જૂઠા સાચા કરી અને જે પેલો ગુનેગાર હોય છે એને બચાવવાની કોશિશ કરે છે એટલે આપના ચેનલ થકીને સાહેબ થકી મારે એ બી કહેવું છે કે લોયરો બી થોડા જાગૃત થાય કે બહેનોના આવા ઇશ્યુઝ હોય તો જૂઠા સાચા ના કરે જે સત્ય હોય જી લોયર ચોક્કસ જાગૃત છે લોયર આમાં આમાં આવા તત્વોને પકડવા લોયર હંમેશા આગળ આવે જ છે તમામ વ્યક્તિએ પોતપોતાની જવાબદારી સામાજિક જવાબદારી અહીં નિભાવી ખૂબ જ જરૂરી બની જાય છે નીરજજી અને રુઝાન આપની સાથે ચર્ચા જારી રાખીશું રોકાઈશું એક નાનકડા બ્રેક માટે આપ જોતા રહો ઈટીવી ન્યૂઝ ગુજરાતી તો એસિડ પર અંકુશ ક્યારે આજ સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે વડોદરામાં એક ટ્રાફિક બ્રિગેડની મહિલા પર ખુલ્લેઆમ એસિડ એટેક કરવામાં આવ્યો ચર્ચામાં જોડાયેલા છે નીરજ જૈન એડવોકેટ વડોદરાથી અને રુઝાન ખંભાતા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ બંનેનું ફરી એકવાર સ્વાગત છે રુઝાન ચર્ચાને આગળ વધારીએ કારણ કે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે જેમ તમે પહેલા ઉઠાવ્યો સવાલ કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટર્સે જ એટલા જાગૃત થવાની જરૂર છે કે કદાચ પોતાના વિસ્તારની અંદર પોતાના એરિયાની અંદર જો આ પ્રમાણે એસિડનું વિતરણ થઈ રહ્યું છે એસિડ વેચાઈ રહ્યું છે તો તેમણે પણ પ્રતિબંધ લગાવવો જોઈએ અને એક સામાજિક કાર્યકર એક જાગૃત નાગરિક તરીકે પહેલી ફરજ એમની પણ બને છે 100% કારણ કે મેં કહું ને કે બધે પોલીસ પહોંચી ના શકે અને આ તો એવું છે કે કોર્પોરેટરનું એનું એરિયાનું ધ્યાન રાખવાનું કામ છે જ્યારે લોકો વોટ લેવા જાય છે ત્યારે તો મોટા મોટા વાદા કરે છે કે અમે બહેનોની સેફટી સિક્યોરિટી માટે ધ્યાન રાખશું એ લોકોને એમ્પાવર કરશું જે બધી બધી પ્રોમિસિસ તો આ તો એક બહુ નાની ચીજ જે લોકો કરી શકે આનાથી ફાયદો શું થશે કે જ્યારે એ લોકો આવા બધા નાની નાની ચીજો પર ધ્યાન રાખવા લાગશે કારણ કે નોર્મલી જે એસિડ વેચે છે અહીંયા જે અનલાયસન્સ વેચે છે એને થાય છે કોણ દેખેગા પોલીસ કે પાસે તો ટાઈમ નહીં મેરા કે આ કુછ કોઈ કોઈ કુછ બિગાડ નહીં શકેગા પણ જ્યારે કોર્પોરેટ કારણ કે કોર્પોરેટરને હોદ્દો છે એ પૂછી શકે છે અગર હું જેને પૂછું તો કદાચ મને કહેવામાં આવે કે ભાઈ તું કોને હટ ને ફૂટ ને એવું બધું થાય પણ એમને એવું કોઈ કહેવાની તાકાત ના કરે અને ઓબ્વિયસલી એનો એરિયા છે એટલે એને ખબર હોવું જ જોઈએ કે ભાઈ ક્યાં શું થાય છે અને એનાથી શું પેલા કોર્પોર પેલા જે લાયસન્સ વગર યા લાયસન્સ જોડે જે લોકો વેચે છે એને દબાણ આવે માથે અને લાયસન્સ વગર વેચે તો ઓબ્વિયસલી કોર્પોરેટર હેઝ અ રાઈટ ટુ ગો એન્ડ કમ્પ્લેન ઇન ધ પોલીસ કે આ લોકો વેચી રહ્યા છે એટલે આ બધાને લીધે આજે એસિડના કેસીસ વધી રહ્યા છે અને આ બહુ ખતરનાક કેસીસ છે કારણ કે તમને મને ખબર છે કે આપણે પેલું અગરબત્તીનો એક તિનકો બી આપણા હાથ પર લાગે છે તો આપણને કેટલું બર્નિંગ થાય છે તો આ તો એસિડ છે ને આના એસિડના લીધે શું છે ધીસ ઇઝ જે મિસક્રિએટન છે એ લોકો શું ધે વોન્ટ ટુ ટ્રાય ટુ હિટ ધ ડિગ્નિટી ઓફ ધ વિમેન એક બેનનો અહેમ એનું એક મોરલ તોડવાની કોશિશ કરે છે અને અને બીજી જ્યારે વાત કરીએ કે આઈ મીન આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધ ડ્રેકોકેન લોસ કે ભાઈ એને બી પકડીને એની પર બી એસિડ નાખો એવી બધી મારે વાત
નથી કરવી, પણ અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે આ જે આખું કૃત્ય છે એ કંઈ નાનું કૃત્ય નથી. એકચ્યુઅલી આની જે સજા અત્યારે સારી આઈ થિંક 7-1 વર્ષની સજા મૂકી છે, આપણા લોયર સાહેબ કહી શકશે, પણ આઈ વુડ રાધર સે કે એનાથી વધારે સજા થવી જોઈએ, કારણ કે 7 વર્ષ ઇઝ ટુ લેસ જે ફોર જસ્ટિસ જે એ સામે એને જે કૃત્ય કર્યું છે. બિલકુલ નીરજજી, ખાસ તો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે વડોદરાની અંદર ભરબજારની અંદર આ રીતની ઘટના ઘટવી, ક્યાંક ક્યાંક પોલીસનું તો નાક કપાયું છે, સુરક્ષા સામે ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે, પણ આટલા કલાકો વીતી ગયા તેમ છતાં પોલીસ હજુ આરોપીઓને પકડી નથી શકી, હુમલાખોરોને પકડી નથી શકી, પોલીસનું પણ નાક કપાય તેવી આ ઘટના કહી શકાય? આમ તો આપણે એવું ના કહી શકીએ કપાઈ જ એટલે કપાઈ શકાય, કપાઈ જ ગયું છે, આ ઘટના ઘટી એ જ કપાઈ ગયું છે, અને એ બી ટ્રાફિક, કારણ કે ટ્રાફિકની મહિલા છે, લોકોના સુરક્ષા રસ્તાના ટ્રાફિક નિયમન માટે એ ઉભી હોય છે, અને છતાં જો આના પર આવો હુમલો થાય તો આ કેટલું, અને હું મારા મનમાં તો નવો પ્રશ્ન એવો ઉભો થાય છે કે આ ટ્રાફિકના ટ્રાફિક બ્રિગેડના યુવાનો અને યુવતીઓ જ્યારે શહેરમાં ટ્રાફિક નિયમન માટે હોય છે તો એમની સુરક્ષાનું શું, રોજ આવા તો ઝઘડા થતા હોય છે એમને લોકો સાથે, તો આ લોકોની સુરક્ષા પણ એક બહુ મોટો પ્રશ્ન, કારણ કે વચ્ચે પણ અમે ઘણી વાર જોયું છે કે જતા આવતા ટ્રાફિકના આ બહેનો કે ભાઈઓ સાથે લોકો ગાળાગાળી કરે છે, તો બાકીના લોકો તમાશા જોતા હોય છે. એટલે કહું છું ને, સમાજની જવાબદારી છે સૌથી પહેલી, જેમ બહેને પણ કહ્યું કે કોર્પોરેટ, પણ હું એનાથી આગળ વધીને એવું કહીશ કે સમાજની પોતાની જવાબદારી છે, આ એક વાત. બીજી, મહાનગર સેવા સદનમાં કોઈએ પણ એસિડ વેચવું હોય કે બાકી કઈ વેચાણ કરવું હોય તો ગુમાસ્તાનું લાયસન્સ લેવું પડે છે, કોર્પોરેશનનું લાયસન્સ લેવું પડે છે. કોર્પોરેશને કદી કે મહાનગર સેવા સદન કે જિલ્લા સેવા સદને આવી તપાસ કરી છે કે એમના વિસ્તારમાં કેટલા ગુમાસ્તાના લાયસન્સ વાળા છે, કેટલા લાયસન્સ વગરના લોકો વેચે છે? આની કોઈ ચિંતા જ નથી કરતું. એટલે આ જો અટકાવ આ કરવું હશે તો લોકોએ બહારવું પડશે, સેવા સદને સક્રિય થવું પડશે, અને પોલીસ તંત્ર અને નાગરિકોએ સ્વયંભૂ. કોર્પોરેટરો નો આ વિષય આવશે અને કોર્પોરેટરને એવું કહેવામાં આવશે કે ભાઈ તું કેમ વચ્ચે આવ્યો, તારે હું લેવા દેવા, એટલે કોર્પોરેટર કદાચ આમાં ઇન્વોલ્વ નહીં થાય, પણ સમાજના જે અગ્રણી લોકો છે, સેવા સદનના લોકો છે અને પોલીસ તંત્ર, આ બધા જો એક સાથે બેસીના નિર્ણય, રુઝાન કઈ કહેવા માંગી રહ્યા છે, રુઝાન શું કહેવા માંગો છો? ગઈકાલની જે ઘટના બની, જી સર, સૌથી પહેલા તો કોર્પોરેટર ને તો કહેવાનો હક બને છે સાહેબ, અગર હું જઈને કહું તો કે ભાઈ તું કોણ છે ને કાંથી આવીને શું તારે લેવા દેવા, પણ કોર્પોરેટર તો હક છે કે ભાઈ મારો એરિયા છે, મારું એના પ્રોટોકોલમાં આવે છે કે એના એરિયાનું ધ્યાન રાખવાનું હોય, અધર ધેન ગટર અને પેલું પાઇપલાઇન ને એ બધા ઇલેક્ટ્રિસિટી કે જે રસ્તા સિવાય આ એનું કામ છે ધ્યાન રાખવાનું, એટલે કોર્પોરેટર ને તો પૂછવામાં આવે ઉલટું નામ, તમે ક્યારે ના એગ્રી એન્ડ રિસ્પેક્ટ કે તમે કહો છો આમ નાગરિકે જોવાનું, આમ નાગરિકે જોવાનું, પણ તમને ખબર છે સાહેબ કે આમ નાગરિક કેટલું જોઈ શકે છે ને કેટલું એમાં ફળદાયી થાય છે, આમ નાગરિક પોતાના ખુદના એરિયાના ગટર અને રસ્તાના પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય છે તો એને કોઈ ગાંઠતું નથી, તો સાહેબ હવે અમારે જશે તો એને કોઈ ગાંઠવાનું છે સાહેબ? એના કરતા આપણે લેટસ બી લેટસ એક્સેપ્ટ ધેટ થિંગ સાહેબ, કે જો ટોપ ડાઉન એપ્રોચ હોય તો રિઝલ્ટ મળે. ખાલી નાગરિક કહી શકે કે નાગરિક જાગૃતતા, એ વાત સાચી છે કે નાગરિક, અગર તમે કહો છો કે ધમધમતો એરિયો હતો તો નાગરિકોએ પકડવો જોઈતો હતો, ફોર વોટ એવર રીઝન એ નથી પકડાયો, પણ ધેટ ડઝન્ટ મીન કે આમ નાગરિક હવે આ જઈને કરે કે ભાઈ આની પાસે લાયસન્સ છે તો દેખા તેર લાયસન્સ અન લાયસન્સ ચાલે સાહેબ, કોઈ નહીં કરે. આના પર કાર્યવાહી કરવી પડશે, જો એ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુશ્કેલી ઉભી થશે. તમે મહાનગર સેવા સદનના અધિકારીઓએ આના માટે આગળ આવવું પડશે. કોર્પોરેટરો જો જશે આ બધા વિષયોમાં તો કોર્પોરેટર સાથે તરત ઝઘડા થશે. સામાન્ય નાગરિક જયારે બહાર પડે છે તો આખો સમાજ દોડતો હોય છે, આ બહુ સ્પષ્ટ વાત છે. કાયદામાં પણ ફેરફાર થવા જોઈએ, ખૂબ જ ઓછી જોગવાઈ છે, કારણ કે બાંગ્લાદેશમાં એસિડ ફેંકનારને રુઝાન મૃત્યુદંડની જોગવાઈ છે, અફઘાનિસ્તાનમાં આરોપીને જન્મ ટીપની પણ જોગવાઈ છે, 10 વર્ષની સજાની જોગવાઈ છે, આપણે ત્યાં 7 વર્ષ ક્યાંક ઓછું નથી લાગી રહ્યું નીરજજી? આપને આપણે આપણે જન્મ ટીપની કરવી જોઈએ, આપણે ત્યાં સુધારો કરવો જરૂરી છે, સુધારો કરવો જોઈએ, જન્મ ટીપની સજા કરવી જોઈએ.
બિલકુલ રુઝાન, આપનું શું કહેવું છે? સી, સૌથી પહેલા ઓબ્વિયસલી, કારણ કે આપણે ત્યાં કેપિટલ પનિશમેન્ટ હોય એ તો આપણે કોઈ નથી કરતું, પણ જે સુધારાની આ જે પોઈન્ટ છે કે જન્મ ટીપ એટલે કરી જોઈએ ને જોડે જોડે, હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જાણે કે અત્યારે મારી પાસે આઈ થિંક બે કેસીસ ગુજરાતના જે લેટલી થયા છે, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોનો જલ્દી નિર્ણય નથી આવતો. નિર્ણય નથી આવતો એટલે શું, આજ વી કેનોટ પુટ એક્ઝામ્પલ, જેને એક્ઝામ્પલ્સ કહે ને કે લોકો ગભરાય, ક્યારે મારી જોડે, જેમ આપણે પેલા તાલિબાનની લો કે શેરિયત લો માં નથી જોતા કે ભાઈ નાક કાપી દેને, હાથ કાપી દેને, એ ફાસ્ટ એક્ઝામ્પલ્સ આપે છે લોકો. એટલે શું, સામે વાળો ગભરાય નેક્સ્ટ કરતા, એવા આપણે એક્ઝામ્પલ સેટ નથી થયા. એટલે અગર આ બંને ચીજ થઈ જાય તો બી આઈ એમ શ્યોર કે લોકોના મનમાં એક બીક પેસે. ને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે હંમેશા હું કહું છું કે યુ નો અનફોર્ચ્યુનેટલી નોટ જસ્ટ ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા જે લો એન્ડ ઓર્ડરનું જે બીક હોવી જોઈએ, જે ફિયર હોવી જોઈએ, ગુંડા ટાઈપ તત્વમાં એ લોકોમાં નથી ને સારા નાગરિકોમાં એની બીક ને ફિયર છે. એટલે ધેટ ઇઝ ઇટ્સ અ પ્રોસેસ, પણ આ હરેક મિનિટે ને હરેક પોઈન્ટે આ પ્રોસેસને ધ્યાન રાખી અને અગર આપણે આની પર કામ કરશું તો આઈ એમ શ્યોર કે એટલીસ્ટ આપણે જે વધતા કેસીસ છે, એસિડના જે વધતા કેસીસ છે, આપણે એને કંટ્રોલ કરી શકીએ. બિલકુલ બિલકુલ રુઝાન, આપે જેમ કહ્યું તેમ મારો સવાલ આગળ આ પણ આ જ હતો કે ગુજરાતમાં એસિડના અટેક 11 અત્યાર સુધી કેસ થયેલા છે. મધ્યપ્રદેશની અંદર એસિડના 53 છે અને ઉત્તરપ્રદેશમાં 155. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત પણ આગળ વધી રહ્યું છે આ જે કેસીસ જોવા મળી રહ્યા છે તેને જોતા. નિકુંજી, નીરજજી, આપનું શું કહેવું છે? કારણ કે ગુજરાતમાં જે રીતે અટેક થઈ રહ્યા છે, એસિડ અટેક થઈ રહ્યા છે, કાયદો અને ખાસ કરીને પોલીસે પણ હવે ઉદાહરણ રૂપ કઈ કેવી કાર્યવાહી કરવી પડશે જેનાથી સમાજની અંદર આવા કિસ્સા અટકી શકે? સો ટકા બહુ સાચી વાત છે. ઉદાહરણ રૂપે એવી દાખલા બેસવાડવા પડશે કે આ લોકોને ખબર પડે કે આવી તો કરાય જ નહીં, આ હિંમત જ ના કરાય. આવા તો દાખલા બેસાડવા જ પડશે. કોઈ પણ ગુનેગાર હોય એને છોડાય નહીં, અને એને ખબર પડવી જોઈએ કે કોઈ બેન પર કે કોઈ દીકરી પર કે કોઈના પર પણ એસિડ નાખવું આનાથી જઘન્ય કૃત્ય કોઈ હોય જ ના શકે. અને જેને વેદના થાય એને જ ખબર પડે. ગઈકાલે બેનના પર જયારે એસિડ નાખ્યો એના પછી અમે લોકોએ 10-15 લીટર દૂધ એના પર રેડ્યું છે. તારણે કઈક રાહત મળી છે. અને આ ગરમી જયારે 38-40 ની ગરમી હોય ને એ વખત આવા બનાવ બને તો બેનની હાલત શું થાય? ખૂબ જ સંવેદનશીલ. પોલીસે પણ કામ કરવું પડશે, દાખલા બેસવા પડે. આમાં ખાલી પોલીસ આપણે અગ્રી છે, પણ પોલીસ એનું જે ઇન્વેસ્ટિગેશન કરે છે, જે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરી, અને સેકન્ડ હવે સ્ટેજ આવે છે જ્યુડિશિયરીનો, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અગર આને ઘણી વાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બી આપણે જોઈએ કે ફાસ્ટ ટ્રેક કહેવામાં આવે અને પછી 1.5 વર્ષ લાગે છે, પણ ઇફ ઇટ ઇઝ કમિટેડ ટુ અ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને 6 મહિનામાં એમાં એનો જજમેન્ટ આવી જાય તો આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. સો ઇટ આઈ સેડ કે એક આખી સિસ્ટમ છે, આખી સિસ્ટમને આપણે ફાસ્ટ કરી અને સિસ્ટમ પ્રમાણે અગર કામ પરફેક્ટ થશે તો આના વી કેન કંટ્રોલ ધીઝ એસિડ વિક્ટિમ્સ. અને બીજી વાત કે આ ખાલી લેડીઝના નથી, તો આપણા ગુજરાતમાં નહીં પણ બહારગામમાં મેં જેન્ટ્સના બી કેસીસ જોયા છે કે એસિડ નખાય છે એકબીજા પર. એટલે ધીસ ઇઝ, અત્યારે ખાલી આપણે લેડીઝ વાળી વાત નથી કરતા, આપણે જેન્ટ્સની બી વાત કરીએ છીએ કે અલ્ટિમેટલી જે એસિડ નાખે છે એ ખોટી વાત છે. અને પહેલા આખી ચર્ચાનું તાત્પર્ય એટલું નીકળી શકે કે ક્યાંક ને ક્યાંક લોકોએ જાગૃત થવાની જરૂર છે. તમે કહ્યું કે કોર્પોરેટર્સને જાગૃત થવાની જરૂર છે, કાયદામાં સુધારો કરવાની જરૂર છે, અને ખાસ લોકોએ, પોલીસે પણ આ કાર્યવાહીને ઝડપી બનાવવાની જરૂર બની જાય છે. રુઝાન અને નીરજજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચર્ચાને અટકાવવી પડે છે, સમાજની અંદર ઉદાહરણરૂપ બેસે તેવા કાયદાની જોગવાઈની ખૂબ જ જરૂરી બની જાય છે અહીં.